નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, એનું નામ છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, એના માટેનું મિત્રો લેક્ચર 9મો છે. આ 9મા લેક્ચરની અંદર આપણે થોડું વધારે જાણવા જેવું છે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરોબર છે. પેજ નંબર 38 નંબરનું પેજ છે, એની અંદર કેસરી રંગનું એક ચોરસ ખાનું છે, એની અંદર તમને આપેલું છે, બરોબર છે. તો એની અંદર વધારે જાણવા જેવું છે, એની અંદર આપણે પહેલી વાત કરી તો સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો કે જેની અંદર પણ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગ એટલે કે હોસ્પિટલની અંદર પણ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. એના કેટલાક ઉપયોગોમાં દવાની ગોળીઓ કે જેનું પેકિંગ, બરોબર, એ પેકિંગ માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર. તમને ખ્યાલ હશે કે દવાઓની ગોળીઓ માટેનું જે પેકિંગ હોય છે, બરોબર, કોથળી, બરોબર, એ પણ સાઈ હોય છે, નાની એવી પ્લાસ્ટિકની હોય છે. તો દવાઓની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટેના જે દોરા છે એ દોરા, બરોબર, સિરિંજ બનાવવા માટે ડોક્ટરના ગ્લોવ્સ એટલે કે હાથના મોજા બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. અને એના સિવાય બીજા કેટલાક તબીબી સાધનો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર છે. એટલે કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પણ પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેમ કે તમે અહીંયા ખ્યાલ છે કે ભાઈ દવાઓની ગોળીઓ માટેનું જે પેકિંગ છે, બરોબર, એ પેકિંગ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય. ઘાને ટાંકા લેવા માટે દોરા બનાવવા માટે, ઘાને ટાંકા લેવા માટેના જે દોરા છે એ દોરા પણ પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. સિરિંજ એટલે કે સોય, એ પણ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે. તમને અત્યારે ખ્યાલ હશે તો પ્લાસ્ટિકની સોય પણ આવે છે, જેમ સ્ટીલની સોય આવે છે એમ પ્લાસ્ટિકની પણ સોય આવે છે. તો એ સોય બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ડોક્ટરના હાથના મોજા એટલે કે જે ગ્લવ્સ હોય છે, બરોબર, હાથને પહેરવા માટેના જે ગ્લવ્સ, એ ગ્લવ્સ એ પણ શામાંથી બનેલા હોય છે, પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. અને એના સિવાય બીજા કેટલાક તબીબી સાધનો બનાવવા માટે, સારવારના સાધનો બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર છે. બીજો મુદ્દો છે કે ભાઈ માઇક્રોવેવ ઓવન, બરોબર, જેમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે. ઓવન, તમે ઓવન તો જોયેલું જ છે, બરોબર, એ માઇક્રોવેવ ઓવનની અંદર પણ પ્લાસ્ટિકના વાસણો, બરોબર, રસોઈ માટે, રસોઈ બનાવવા માટેના જે વાસણો છે, બરોબર, એ વાસણો એ પણ પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે. જેમાં શું થાય છે તો ગરમીના લીધે ખોરાક શું થાય છે, અંદર રંધાય છે, બરોબર. ગરમીના લીધે એ ઓવનની અંદર ઇલેક્ટ્રિક ઓવન હોય, બરોબર, જેને ગરમી મળે, બરોબર, અંદર ગરમી મળે અને એ ગરમી મળવાને લીધે શું થાય છે, ખોરાક રંધાય છે. પરંતુ અંદર રહેલા જે પ્લાસ્ટિકના જે વાસણો છે એ વાસણને કોઈ અસર થતી નથી. તમને પ્રશ્ન થાય કે સાહેબ ગરમીના લીધે અંદરના વાસણો એ પીગળીના છે, ઓગાળીના છે, તો ના, પીગળી નથી જતા, બરોબર, ઓગળી નથી જતા, બરોબર. અંદર વાસણો, બરોબર, પ્લાસ્ટિકના જે વાસણો રસોઈ બનાવવા માટે જે અંદર વાસણો વપરાય છે એ વાસણો એ શું થાય છે તો એને કોઈ અસર થતી નથી, બરોબર. તો માઇક્રોવેવ ઓવન કે જેની અંદર પણ પ્લાસ્ટિકના વાસણો વપરાય છે અને એની અંદર ગરમીને લીધે શું થાય છે, ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણને કોઈ અસર થતી નથી, બરોબર છે. એટલે માઇક્રોવેવ ઓવન કે જેની અંદર પણ શાનો ઉપયોગ થાય છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગો કે જેની અંદર પણ શાનો ઉપયોગ થાય છે, પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર છે. ત્રીજો મુદ્દો છે ટેફલોન. તો ટેફલોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, એમાં પાણી કે તેલ ચોંટતું નથી. ટેફલોન એક પ્રકારનું પ્લાસ્ટિક છે, ખાસ પ્રકારનું, એક વિશિષ્ટ પ્રકારનું પ્લાસ્ટિક છે કે જેની અંદર પાણી કે તેલ એ ચોંટતું નથી. અને એ ટેફલોન એ રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવા માટે ઉપયોગી છે, બરોબર. આ જે ટેફલોન છે એ ટેફલોન, બરોબર, રસોઈના જે વાસણો છે એના પર પડ ચડાવવા માટે, બરોબર, નોનસ્ટિકનું પડ ચડાવવા માટે ઉપયોગી છે. અને એટલા માટે તમે જોયા હશે તવી, નોનસ્ટિક તવી, તો એના જે પાછળના જે હાથા હોય છે એ હાથા એ પણ નોનસ્ટિક ના હોય છે, એ પણ એક ટેફલોનમાંથી જ બનેલા હોય છે, બરોબર. તો અહીંયા ત્રીજો મુદ્દો છે કે ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક જ છે, એમાં પાણી કે તેલ ચોંટતું નથી અને એનો ઉપયોગ એ રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે.
એના પછીનો મુદ્દો છે અગ્નિરોધક પ્લાસ્ટિક, ફાયર પ્રૂફ પ્લાસ્ટિક, બરોબર. અગ્નિરોધક એટલે કે ફાયર પ્રૂફ, બરોબર, અગ્નિનો અવરોધ કરે એને કહેવાય અગ્નિરોધક પ્લાસ્ટિક. તો તમને ખ્યાલ છે કે ભાઈ સાંશ્લેષિત રેસા એટલે કે કૃત્રિમ રેસા એ સરળતાથી આગ પકડી લે છે, જલ્દી આગ પકડી લે છે, બરોબર. સાંશ્લેષિત રેસા એટલે કે કૃત્રિમ રેસા એ શું થાય છે તો સરળતાથી આગ પકડી લે છે. પરંતુ ફાયરમેનના યુનિફોર્મ, ફાયરમેન બરોબર એટલે કે આગ બોલાવવા માટેના જે માણસ હોય છે જેને આપણે કહીએ ફાયરમેન, તો ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે, બરોબર, જલ્દી આગ પકડી ના લે એવું બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચઢાવવામાં આવે છે, બરોબર. તો આ અગ્નિરોધક પ્લાસ્ટિકનો ઉપયોગ છે કે જે ફાયરમેન જે હોય છે, આગ બોલાવવા માટેના જે માણસો હોય છે, તો એ ફાયરમેનના જે યુનિફોર્મ હોય છે એ યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચઢાવવામાં આવે છે, બરોબર. આ યાદ રાખજો, બરોબર. ફાયરમેનનો પ્રશ્ન પૂછે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે કયા પ્લાસ્ટિકનું પડ ચઢાવવામાં આવે છે, મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચઢાવવામાં આવે છે. પછી તમને એવો પ્રશ્ન પૂછે કે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચઢાવવા શાનો ઉપયોગ કરવામાં આવે, તો ટેફ્લોનનો ઉપયોગ કરવામાં આવે છે. ટેફ્લોનનો કોઈ ગુણધર્મ જણાવો, તો ટેફ્લોનમાં પાણી કે તેલ ચોરતું નથી, બરોબર છે. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ જણાવો, તો એની અંદર તમે લખી શકો કે સિરિંજ બનાવવા, ડોક્ટરના હાથના મોજા બનાવવા, બરોબર, દવાઓની ગોળીઓનું પેકિંગ, ગાને ટાંકા લેવા માટેના દોરા અને બીજા તબીબી સાધનો બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પછી તમને પ્રશ્ન પૂછે કે માઇક્રોવેવ ઓવનમાં, બરોબર, રસોઈના વાસણો એ શાના બનેલા હોય છે, તો એ પણ શાના બનેલા હોય, પ્લાસ્ટિકના બનેલા હોય છે. તો આપણે અહીંયા વધારે જાણવા જેવું એની અંદર સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, માઇક્રોવેવમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, ટેફ્લોન શું છે એના વિશે સમજ્યા, અને ચોથો મુદ્દો અગ્નિરોધક પ્લાસ્ટિક એના વિશે આપણે સમજ્યા. એના પ્રશ્નો છે, પ્રશ્નો ચાર છે, હોમવર્કમાં છે તમારે, જવાબની હું એ મૌખિક ચર્ચા કરી. પહેલો પ્રશ્ન છે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ જણાવો. તો સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ દવાઓની ગોળીઓનું પેકિંગ, ગાને ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, ડોક્ટરના હાથના મોજા બનાવવા, સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ટેફ્લોનનો ગુણધર્મ જણાવો, તો ટેફ્લોનમાં પાણી કે તેલ ચોરતું નથી, આ એનો ગુણધર્મ છે. ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા શાનો પડ ચઢાવવામાં આવે છે, તો ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચઢાવવામાં આવે છે. રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચઢાવવા કયું પ્લાસ્ટિક વપરાય, તો રસોડાના વાસણો એક જ છે બંને, રસોડાના વાસણોને નોનસ્ટિક પડ ચઢાવવા માટે ટેફ્લોનનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટેફ્લોન એ શું છે, તો ટેફ્લોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે, બરોબર છે. પેજ નંબર 38 ઉપર આપેલું છે, પીળા રંગના બોક્સની અંદર આપેલ, અરે કેસરી રંગના બોક્સની અંદર આપેલું છે. શાંતિથી એને વાંચી લેજો, સમજી લેજો, ખ્યાલ ના આવે તો વિડીયો સ્ટોપ કરી પોઝ કરીને પણ સમજી શકો છો. અને આના પછીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક, નવા મુદ્દા સાથે મળીશું, બરોબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.